ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે તો રાજકોટ મનપાએ કોવિશિલ્ડ રસીની માંગ કરી છે શહેરમાં નવ લાખ લોકોને પ્રિકોશન ડોઝ બાકી છે અને ત્યારે મનપા પાસે કોવિશિલ્ડ રસીનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે રાજકોટ શહેરમાં પ્રિકોશન ડોઝની કામગીરી ફક્ત ત્રેવીસ ટકા જેટલી જ પૂર્ણ થઈ છે નવ લાખ કરતા વધુ લોકો વેક્સિનના ત્રીજા ડોઝ માટે હજી પણ બાકી છે કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે વડોદરાથી વડોદરામાં કોરોનાના નવા વેરિયન્ટનો કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે સુભાનપુરા વિસ્તારમાં પોઝિટિવ કેસ આવ્યો છે અગિયાર સપ્ટેમ્બરે આ મહિલા અમેરિકાથી આવી હતી અને તેઓ બીએફ સેવન વેરિયન્ટ હોવાનું સામે આવ્યું છે બંને સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે વડોદરાના શુભાનપુરા વિસ્તારમાં રહેતા એકસઠ વર્ષીય મહિલા અમેરિકાથી વડોદરા આવ્યા હતા અને જેના એક અઠવાડિયા બાદ મહિલાએ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો જોકે તેઓ અમેરિકાથી આવ્યા હોવાના

પોઈન્ટ સેવન જે છે એ વેરિયન્ટ મળ્યા છે એમાં સિકવન્સીમાં ખબર પડ્યા છે એટલે તમામ લોકો અત્યારે જે છે હાલના જે નવા વેરિયન્ટના લીધે આપણે તમામ તકેદારીના પગલાં ભરીએ એ જરૂરી છે